અમરેલી જિલ્લાના ધારીમાં ફરી સચરાચર મેઘ મહેર, વીજળીના કડાકાના બળાકા સાથે વરસાદ શરૂ થયો છે। બપોરના સુમારે 12:30 વાગે તે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે, જેને લઈને રોડ પર પાણી વહી રહ્યા છે, જેથી કરીને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। સાથે સાથે કેરીના પાકને વ્યાપક નુકસાનના સમાચાર પણ સાંપડી રહ્યા છે। આમ અમરેલી જિલ્લાના ધારીમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે। હવે ખેડૂતો વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ગીર સોમનાથમાં પણ રાવલ ડેમમાં નવા નીર આવવા મળ્યા છે। 1 ફૂટ નવા નીરની આવક થઈ છે। આમ વરસાદ સૌરાષ્ટ્ર વિસ્તારના રાવલ ડેમ વિસ્તારમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ઉપરાંત વડોદરામાં પણ વરસાદ શરૂ થયો છે। સૌરાષ્ટ્ર મોરબી માણિયામિયાણામાં પણ વરસાદ પડી રહ્યો છે। અમરેલી જિલ્લામાં ધારી સહિતના વિસ્તારો ગામડાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે, જેથી કરીને ખેતી પાકને માટે ખેડૂતો જમીન લાયક ખેડવા લાયક થઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। અને શહેરીજનો માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમીમાંથી રાહત મળેલી જોઈ શકાય છે। આમ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। આજે 12:25 કલાક સુધી વરસાદ શરૂ છે। જો કે જોવાની બાબતો એ છે કે અહીંયા કેરીના પાકને ઘણું વ્યાપક નુકસાન છે, એમ જે અત્યારે હાલમાં ઊભા પાક જે બાજરીની જે છે એમને પણ થોડું ઘણું નુકસાન છે, પણ એમની સાથોસાથ જે વરસાદથી ખેડૂત આલમમાં આનંદનો માહોલ પણ જોવા મળે છે।